બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના નામે કથિત અશ્લીલ વિડીયો વાયરલ થતા પુત્રએ થરાદ પોલીસ સ્ટેશન માથે ફરિયાદ નોંધાવી. સાંસદ પરબત પટેલને બદનામ કરવા તેમજ પૈસાની માંગણી કરવામાં આવેલ આ ષડયંત્ર રચ્યું છે. આ વિડીયો તદ્દન ખોટો છે. પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે બનાસકાંઠા જિલ્લાના ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ તસવીરો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પરબત પટેલ દ્વારા દાવો કરાયો છે કે તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટું વિડીયો બનાવવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ માધાભાઈ પટેલ નેતાજી પાલનપુર સર્કિટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા. આ જાહેરાત બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ગઈકાલે મોડી રાત્રે જ આ ક્લિપ સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ થઈ ગઈ હતી, જે બાદ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે ઘણા સમયથી કથિત વિડીયો વાયરલ થયાના મેસેજ મધાભાઈએ આપ્યા હતા અને અમને 15મી ઓગસ્ટના વિડીયો જાહેર કરવાનું કહ્યું હતું. ગઈકાલે વિડીયો જે રિલીઝ થયો તેનો એડિટિંગ કરેલો વિડીયો છે તે તદ્દન ખોટો વિડીયો છે. તેના માટે અમે ફરિયાદ પણ કરી છે. એમાં જે પણ આરોપી હશે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી પોલીસ પાસે અમારી વિનંતી છે અને તેમનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે. મારા ફાધર પટેલ 25 વર્ષથી રાજકારણમાં છે. તેમને બદનામ કરવા તેમાં પૈસાની પણ માંગણી કરવામાં આવેલી અને આ ષડયંત્ર રચ્યું છે અને આ વિડીયો તદ્દન ખોટો છે. પીએસ ચૌધરી ડીવાયએસપી થરાદ જણાવ્યું હતું કે ગઈકાલે પીરુડા સોશિયલ મીડિયાના ગ્રુપમાં વિડીયો વાયરલ થયેલ. જે વિડીયો વાયરલ કરનાર મુકેશભાઈ રાજપૂત નાઓએ વિડીયો વાયરલ કરેલ, જેઓને હાલમાં પોલીસ પૂછપરછ કરી તેમની વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળતા તેમની અટક કરવામાં આવશે. આ કામે અગાઉ મધાભાઈ પટેલ તોએ 15મી ઓગસ્ટના વિડીયો વાયરલ કરવા માટે ચીમકી આપેલ. તેમની પણ હાલમાં તપાસ ચાલુ છે. હાલમાં તેમના પુત્રે એડિટિંગ કરેલા વિડીયો અંગેની ફરિયાદ દાખલ કરી છે, જેમાં સોશિયલ મીડિયામાં જોતા અને જે જે પુરાવા અત્રે રજૂ કરેલ છે તેમાં તેમના પાસેથી ખંડણી તેમજ બદનામ કરવા માટેના પ્રાથમિક પુરાવા સોશિયલ મીડિયામાંથી મળેલ છે. હાલમાં બે આરોપીઓના નામ બહાર આવ્યા છે, મધાભાઈ પટેલ તેમજ મુકેશભાઈ રાજપૂત. તેમના ટેલિફોન કનેક્શન અને સોશિયલ મીડિયાના ડેટા ચેક કરી આગળ કોણ કોણ આરોપી છે જે આ વિડીયો વાયરલ કરવામાં સામેલ છે, જેમની મુખ્ય ભૂમિકા છે, એ બાબતે હાલમાં એલસીબી તપાસ કરી રહી છે. આ વિડીયો બાબતે એફએસએલની મદદ લેવાની ચાલુ છે. અશોક રણાવાસિયા, જડેશ ટીવી, બનાસકાંઠા. સર, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ફરિયાદ દાખલ થઈ છે. શું છે ફરિયાદ અને ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે? આ બાબતે તેઓના પુત્ર શૈલેષભાઈ પરબતભાઈ પટેલ નાઓએ ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ગુનાના અનુસંધાને આ કામના આરોપીએ સુનિયોજિત કાવતરું રચી સોશિયલ મીડિયામાં એડિટિંગ કરેલા વિડીયો વાયરલ કરવામાં આવેલો છે અને આ રીતે ઇપિકો કલમ 387, 385, 500, 501, 505, 1G, 506B, 192, 120B તથા આઈટી એક્ટ 67 તેમજ 67A મુજબનો ગુનો દાખલ થયેલ છે. સર, કેટલા આરોપીઓ છે અને આરોપી આખી જે વિડીયો છે કઈ રીતે બહાર લાવ્યો અને આ જે મુખ્ય આ વિડીયો છે ક્યાંથી બહાર આવ્યો? ગઈકાલે પીરુડા નામના ગ્રુપમાં, સોશિયલ મીડિયા નામના ગ્રુપમાં વિડીયો વાયરલ થયેલ. જે વિડીયો વાયરલ કરનાર મુકેશભાઈ લાખાભાઈ રાજપૂત નાઓએ વિડીયો વાયરલ કરેલ, જેઓને હાલમાં પોલીસ પૂછપરછ કરી અને તેઓનો વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળ્યાથી તેમની અટક કરવામાં આવશે. આ કામે અગાઉ મગાભાઈ અંજણભાઈ પટેલ, જેઓએ 15મી ઓગસ્ટે વિડીયો વાયરલ કરવા માટે ચીમકી આપેલ, તેમની બી હાલમાં તપાસ ચાલુ છે. સર, ખાસ કરીને સાંસદશ્રીનો કથિત એવો આરોપ પણ હતો કે આ જે વિડીયો છે તે એડિટેડ છે અને તેમને બદનામ કરવા અને તેમની પાસે રૂપિયા પડાવવા માટેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, એવા કોઈ પુરાવાઓ મળ્યા છે કે કેમ? હાલમાં જે એમના પુત્રએ એડિટિંગ કરેલો વિડીયોની અંગેની ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં સોશિયલ મીડિયામાં જોતા અને એમને જે જે પુરાવા રજૂ કરેલ છે તેમાં એમના પાસેથી ખંડણી તેમજ એમને બદનામ કરવા માટેના પ્રાથમિક પુરાવા સોશિયલ મીડિયામાંથી મળેલ છે. સર, ખાસ કરીને કેટલા આજે આરોપીઓ છે, કેટલા સમયથી એમની કનેક્ટેડ હતા અને જે અત્યારની વાત કરવામાં આવે તો તપાસ કઈ દિશામાં થઈ રહી છે? હાલમાં બે આરોપીઓના નામ આવ્યા છે બહાર, મગાભાઈ અર્જનભાઈ પટેલ તેમજ મુકેશભાઈ લાખાભાઈ રાજપૂત, અને તેમનો ટેલિફોન કનેક્શન તેમજ તેમના સોશિયલ મીડિયાના ડેટા ચેક કરી અને આગળ કોણ કોણ આરોપીઓ જે આ વિડીયો વાયરલ કરવામાં સામેલ છે અને કેમની મુખ્ય ભૂમિકા છે તે બાબતે હાલમાં એલસીબી તપાસ કરી રહી છે. સાહેબ, આ કથિત વિડીયો સાંસદશ્રી દ્વારા પણ એને ગણાવવામાં આવેલો છે, શું પોલીસે પ્રાથમિક તપાસમાં વિડીયો ખરેખર સત્ય છે કે કેમ તે બાબતે કોઈ તપાસ કરી? આ બાબતે એફએસએલની મદદ લેવાની ચાલુ છે અને એફએસએલની મદદ મળેથી ખબર પડે છે. એક કથિત વિડીયો વાયરલ થયો છે.
આપે એ મામલે ફરિયાદ નોંધાવી છે. શા કારણે વિડીયો વાયરલ થયો છે અને આ મામલે આપનું શું કહેવું છે? હમણાં ઘણા સમયથી આ કથિત વિડીયો વાયરલ થયા એવા મેસેજ ભાઈ મઘાભાઈએ આપ્યા હતા અને એમણે 15 ઓગસ્ટનું જાહેર કરવાનું કીધું હતું. તો ગઈકાલે જે રિલીઝ વિડીયો છે, જે એડિટિંગ કરેલો વિડીયો છે, એ તદ્દન ખોટો વિડીયો છે. એના માટે જ અમે ગઈકાલે ફરિયાદ કરી છે અને એમાં જે હશે આરોપીઓ એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ પોલીસ પાસે વિનંતી છે અને એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહેશે. શૈલેષભાઈ શું માનો છો, શા માટે વિડીયો આવ્યો હોય, આપ શું માનો છો, કેટલી તથ્યતા છે આમાં? એમાં મૂળ અમને મારા ભાદર પટેલ પરબત વિજે 25 વર્ષથી રાજકારણમાં છે એટલે અમને બદનામ કરવા અને આમાં પૈસાની પણ માગણી કરવામાં આવેલી હતી. આ ષડયંત્ર છે આપને લાગે? ષડયંત્ર છે. શું માનો છો, આ જે વિડીયો છે તદ્દન ખોટો છે? તદ્દન ખોટો છે.